नमस्कार विद्यार्थी मित्रों, हवे आपणे धोरण 8 अंदर आगळ अभ्यास करीए। विषय गणित चैप्टर नंबर 15, जेमा मित्रों स्वाध्याय 15.1 दाखला नंबर 5 नो अभ्यास करीए। एक गामनी अंदर जुदा जुदा वर्ष में पुरुष अने स्त्रीनी वस्ती 1000 में नीचेना कोष्टक मुजब छे। कोष्टकना आधारे रैखिक आलेख दोरो। અહીં મિત્રો તમને વર્ષ 2003, 2004, 2005, 2006 અને 2007 આપેલ છે। તો 2003માં પુરુષની સંખ્યા અને સ્ત્રીની સંખ્યાઓ આપેલી છે। તો અહીં મિત્રો આપણે રેખીય આલેખ મિત્રો આપણે દોરવાનો છે। તો આલેખ પત્રક પર મિત્રો બે લંબ રેખાઓ સૌપ્રથમ દોરીશું, એક્સ અક્ષ અને મિત્રો વાય અક્ષ। આડી ધરીને એક્સ અક્ષ કહીશું, આડી ધરી દોરીશું અને ઊભી ધરી દોરીશું એને મિત્રો વાય અક્ષ કહીશું। એક્સ અક્ષ ઉપર મિત્રો ક્રમિક વર્ષો આપણે મિત્રો દર્શાવીએ। તો કયા કયા વર્ષો આપેલા છે મિત્રો? 2003, અહીંથી મિત્રો સ્ટાર્ટ કરીએ 2003, એક લાઇન છોડી મિત્રો અને લખીશું 2004, એક લાઇન છોડી અને 2005, એક લાઇન છોડી અને 2006। શું દર્શાવ્યું મિત્રો તમે? વર્ષ। હવે મિત્રો આપણે વાય અક્ષ ઉપર મિત્રો શું દર્શાવીશું? વસ્તીની સંખ્યા દિવસોમાં, અહીંયા લખીશું વસ્તીની સંખ્યા મિત્રો આપણે દર્શાવીશું। તો અહીંયા લખીએ વસ્તીની સંખ્યા तो वाय अक्ष पर मित्रों अपने प्रमाण माप लेव पड़े। तो सौ प्रथम मित्रों सौथी वधारे वस्ती नी संख्या केटली छे? तो मित्रों अपने जोईए कि 13.6। तो अहीं मित्रों अपने 14 सुधी मित्रों अपने दर्शावीए वस्ती शेमां आपी छे मित्रों? 1000 में। तो अहीं लखीशुं वस्ती नी संख्या 1000 में। हवे मित्रों अपने लईए एक सेमी बराबर 1000 वस्ती। शुं लईशुं मित्रों? એક સેમી બરાબર 1000 વસ્તી। તો અહીંયા મિત્રો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને મિત્રો 14। હવે મિત્રો આપણે શું કરીએ? તો અહીં પુરુષોની સંખ્યા અને સ્ત્રીઓની સંખ્યા એમ મિત્રો આપણે દર્શાવવાનું છે। તો પુરુષો માટે મિત્રો આપણે લઈએ સૌ પ્રથમ પુરુષો માટે, તો 2003 અને મિત્રો કેટલી સંખ્યા છે પુરુષોની? સંખ્યા 12। પછી 2004 અને 12.5, 2005 અને પુરુષોની સંખ્યા 13, 2006 અને પુરુષની સંખ્યા 13.2, 2007 અને પુરુષની સંખ્યા મિત્રો 13.5। એવી જ રીતે મિત્રો આપણે શું કરીશું? તો આ બિંદુઓ મિત્રો મૂકીશું, 2003 અને 12 બિંદુ મૂકીશું, 2004 અને 12.5 બિંદુ મૂકીશું। બિંદુ મૂક્યા પછી મિત્રો આપણે બિંદુઓને જોડીશું। તો સૌ પ્રથમ 2005માં સોરી પુરુષ માટે મિત્રો 2003 કેટલા પુરુષોની સંખ્યા છે? તો મિત્રો 12। તો અહીં મિત્રો આપણે એક ડોટ મૂકીશું, એક બિંદુ। 2004ની અંદર મિત્રો કેટલા પુરુષની સંખ્યા છે મિત્રો? તો આપણે લખીએ 2004માં 12.5। તો અહીં મિત્રો 12.5 એટલે 12 અને 2 લાઇન આખી અને મિત્રો 1 લાઇન અડધી, એટલે આટલે મિત્રો આપણે દર્શાવીશું। પછી મિત્રો 2005માં પુરુષોની સંખ્યા 13, તો 2005માં પુરુષની સંખ્યા મિત્રો કેટલી છે? 13। તો અહીંયા મિત્રો આપણે ડોટ દર્શાવીશું। ફરી મિત્રો 2006ની અંદર પુરુષોની સંખ્યા કેટલી છે મિત્રો? તો 2006માં મિત્રો આપણે જોઈએ, સોરી 5માં, તો
13 જે મિત્રો આપણે દર્શાવી દીધી 2006 માં 13.2 મિત્રો તો 2006 ની અંદર મિત્રો જોઈએ 13 અને 0.2 એક અને મિત્રો 2 તો અહીંયા મિત્રો આપણે દર્શાવીશું હવે મિત્રો આપણે આ બિંદુઓને શું કરીશું જોડી દઈએ તો આપણે લખીશું પુરુષો હવે મિત્રો આપણે શું કરીશું સ્ત્રીઓની સંખ્યા દર્શાવીએ તો લખીએ સ્ત્રીઓ માટે સ્ત્રીઓ માટે તો 2003માં સ્ત્રીઓની સંખ્યા કેટલી મિત્રો 11.3 2004માં મિત્રો સ્ત્રીઓની સંખ્યા 11.9 2005માં મિત્રો સ્ત્રીઓની સંખ્યા 13 2006માં કેટલી સંખ્યા છે સ્ત્રીઓની 13.6 અને 2007માં મિત્રો સ્ત્રીઓની સંખ્યા 12.8 તો મિત્રો આપણે દર્શાવીએ તો અહીં મિત્રો સૌ પ્રથમ સ્ત્રીઓ માટે 2003માં સ્ત્રીઓની સંખ્યા 11.3 તો 0 અને 0.1ની વચ્ચે મિત્રો કેટલી લાઈનો છે 5 લાઈનો તો 0.10 બરાબર મિત્રો 1 થશે એટલે કે 0.2 0.4 0.6 0.8 0.10 તો એવી રીતે મિત્રો 11.3 દર્શાવવા હોય તો 2003ની અંદર મિત્રો જોઈએ 11.3 એટલે મિત્રો 11 કેટલા આવશે અહીંયા મિત્રો અને 0.3 તો એક લાઈન મિત્રો 0.2 અને બીજી લાઈન 0.4 તો એ બંનેની વચ્ચે 0.4 અને 0.2ની વચ્ચે મિત્રો આપણે દર્શાવીશું 0.3 એવી જ રીતે મિત્રો 2004માં કેટલી સ્ત્રીઓની સંખ્યા છે 11.9 મિત્રો તો અહીં મિત્રો 2004 11.9 મિત્રો એટલે 11 પછી મિત્રો 0.2 0.4 0.6 0.8 ને 0.10 તો 0.8 ને 0.10ની વચ્ચે મિત્રો આપણે દર્શાવીશું 0.9 એટલે કે 11.9 હવે એવી જ રીતે મિત્રો આપણે 2005ના વર્ષમાં જોઈએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે મિત્રો 13 તો અહીં મિત્રો આપણે દર્શાવીશું 13 મિત્રો 2005માં સ્ત્રીઓની સંખ્યા 13 2006ની અંદર કેટલી સંખ્યા દર્શાવવાની છે મિત્રો આપણે 13.6 તો 2006ની અંદર મિત્રો 13.6 તો 13 મિત્રો આટલે અને કેટલા દર્શાવવાના છે 0.6 તો 13.6 તો 13 મિત્રો આટલે 0.6 તો 2 4 અને મિત્રો 6 જે મિત્રો આપણે અહીં દર્શાવીશું જ્યારે મિત્રો 2006ની અંદર આપણે દર્શાવ્યા કેટલા 13.6 અને 2007ની અંદર મિત્રો તો અહીં આપણે એક લાઈન છોડીને લખીશું 2007 જે મિત્રો આપણે લખવાનું રહી ગયું કેટલા દર્શાવવાના 12.8 તો અહીંયા મિત્રો 12 અને 0.2 0.3 4 0.6 0.8 તો આટલે મિત્રો દર્શાવીશું 12.8 હવે મિત્રો આપણે અહીં પુરુષો માટે પણ 2007માં 13.5 દર્શાવવાનું મિત્રો આપણે બાકી રહી ગયું તો આપણે એ પણ દર્શાવી દઈશું 13.5 તો 13 મિત્રો કેટલા આવશે 8 લેન 0.5 તો 0.2 0.4 ને અહીં મિત્રો આવશે 13.5 એટલે આ લીટી મિત્રો આટલા સુધી લંબાશે હવે મિત્રો આપણે સ્ત્રીઓની સંખ્યામાં જે બિંદુ મિત્રો દોર્યા એને મિત્રો આપણે જોડી દઈશું તો એના માટે આપણે રેખા મિત્રો કેવી દર્શાવીશું ડોટવાળી તો લખીશું સ્ત્રીઓ
હવે મિત્રો આપણે આ બિંદુઓને એક બે ત્રણ અહીંયા ચાર અને પાંચ બિંદુઓને મિત્રો આપણે શું કરી દઈશું, તૂટક રેખાથી મિત્રો આપણે જોડી દઈશું. આ જે તૂટક રેખા મિત્રો કરેલી છે એ શું દર્શાવે છે, સ્ત્રીઓ દર્શાવે છે, એટલે કે સ્ત્રીઓની સંખ્યા મિત્રો દર્શાવે છે. જ્યારે પુરુષો છે મિત્રો એના માટે મિત્રો આપણે સીધી લીટી કરી છે. તો આવી રીતે મિત્રો તમે રૈખિક આલેખ તૈયાર કરી શકો છો.